ગુરુકુળ સંકુલ સત કેવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ દસના ગણિત વિષયનો અભ્યાસ કરાવીશ આજે આપણે અભ્યાસ કરશું સંચય આવૃત્તિ વિતરણ માટેનો ઉજાયું દોરવાનો જે આલેખીય આપણે બહુલક સોરી મધ્યસ્થ માટે જે સંચય આવૃત્તિ દોરીએ છીએ બરાબર છે એનો આપણે ઉજાય એટલે કે આલી આલેખીય સમજૂતીના આધારે આપણે એનો મધ્ય શોધવાનો પ્રયત્ન કરવો છે અને સાથે સાથે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ શરૂ કરીએ સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિને સંચય આવૃત્તિ વક્ર અથવા તો ઓજાય અથવા તો ઓજી આ એનો સ્પેલિંગ છે ઓજી અથવા તો ઓજાય જે પણ કહો અથવા વક્ર વક્ર એટલે આ રીતે કોઈ પણ જાતનો વળાંક હોય એને વક્ર કહેવાય બરાબર છે આવો હોય કે આ રીતે હોય વક્ર હોય એટલે વળેલો હોય એવો જોઈએ બરાબર છે તો આ જે આલેખ મળશે એને આપણે કહીશું સંચય આવૃત્તિ વિતરણનો વક્ર અથવા તો ઓજાઈ અથવા તો ઓજી બરાબર છે ઓજી આઈવી હવે આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ માટે આપણે બે પ્રકારની સંચય આવૃત્તિ મળે છે થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની તો અહીંયા પણ એ જ વાત છે જો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર તો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે એક્સ અક્ષ પર વર્ગની ઉધ્વસીમાઓ તથા વાય અક્ષ પર વર્ગની સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે થી ઓછા પ્રકારનો જ્યારે આપણે સંચય આવૃત્તિ વિતરણ વક્ર દોરશું ત્યારે અક્ષ પર શું દર્શાવીશું તો જે વર્ગની ઉધ્વસીમા છે ઉધ્વસીમા એટલે આ રીતે આપણેને વર્ગ આપ્યા હોય ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ તો જે આ ઉધ્વસીમા છે એ આપણે ક્યાં દર્શાવીશું અક્ષ પર બરાબર છે અને વાય અક્ષ પર આપણે દર્શાવીશું તો વર્ગની સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે એટલે જે સંચય આવૃત્તિ આપણે દર્શાવીએ છીએ સંચય આવૃત્તિ આપણને સીએફ મળે છે કોષ્ટકનું એને આપણે વાયક્સ પર દર્શાવીશું દરેક વર્ગ માટે તેની ઉધ્વ સીમા અને સંચય આવૃત્તિને અનુરૂપ બિંદુનું નિરૂપણ કરવામાં આવે છે જેમ આપણે આલેખમાં એટલે કે જે સમીકરણ આપણે સમીકરણ યુગમાં જોઈ ગયા એમાં જે રીતે આલેખ દોરવા માટે આપણે ઉકેલ શોધતા બસ અહીંયા એવું જ કરવાનું છે કે ઉધ્વસીમા અને તેને સંલગ્ન સંચય આવૃત્તિ એનો જે આલેખ મળે બસ એ આપણે દોરવાનો છે એ બિંદુઓ નિરૂપણ કરવાના થશે ત્યારબાદ આ બધા જ બિંદુઓને મુક્ત હસ્ત અથવા તો સરળ મુક્ત એટલે કે હાથ ફ્રી રાખીને બિંદુઓને જોઈન્ટ કરવાના બરાબર છે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી સળંગ વક્ર દ્વારા જોડવામાંથી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર મળે છે તેવી જ રીતે અહીંયા જો ઉદ્ધવ સીમા લીધી તો આપણે શું કીધું થી ઓછા બરાબર છે હવે આપણે જોઈએ છે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિનો વક્ર તો જોઈએ એમાં કે થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે એક્સ અક્ષ પર વર્ગની અધ સીમા લઈશું અને વાય અક્ષ પર વર્ગની સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે બરાબર છે એટલે સંચય આવૃત્તિ વક્રો ત્યારે જ્યારે પ્રકારની સંચય આવૃત્તિ વક્ર દોરશું ત્યારે અક્ષ પર અધ સીમા જે વર્ગ આપ્યા છે એ વર્ગની અધ સીમાને આપણે એક્સ અક્ષ પર નિરૂપણ કરશું અને વાય અક્ષ પર તો દરેક જગ્યાએ સરખું જ છે બંને થી ઓછા હોય કે થી વધુ હોય એમાં આપણે વાય અક્ષ પર સંચય આવૃત્તિ વિતરણ જ આપણે દર્શાવવાનું છે દરેક વર્ગ માટે તેની અધસીમા અને સંચય આવૃત્તિના અનુરૂપ બિંદુને નિરૂપણ કરવામાં આવે છે ત્યારબાદ આ બધા જ બિંદુઓને મુક્તહસ્ત સળંગ વક્ર દ્વારા જોડવાથી થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર મળે છે બરાબર છે એ વક્ર જે મળે છે આ થઈ ગઈ થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર અને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર હવે જોઈએ સંચય આવૃત્તિ વક્ર અને મધ્યસ્થ આ બંને વચ્ચે શું સંબંધ રહેલો છે તો જો સંચય આવૃત્તિ વક્ર અને મધ્યસ્થનો સંબંધ બંને પ્રકારની સંચય આવૃત્તિ વક્ર પરથી મધ્યસ્થ મેળવવા માટે n ભાગ્યા બે ને સંગત હોય તેવું બિંદુ y અક્ષ પર લઈ તેમાંથી x અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે શું કહે છે આપણું એન એન એટલે આપણે શું લઈએ છે તો જે આપણા આવૃત્તિ છે એ આવૃત્તિનો સરવાળો દરેક બરાબર છે એટલે એન અને એના ભાગ્યા બે તો એ જે મળશે એ અવલોકન એ ક્યાં જે વક્ર પર ક્યાં મળશે તેને સંલગ્ન એક્સક્સને સમાંતર એક રેખા દોરવામાં આવશે ક્યાં વાય એક્સ પર જો એન ભાગ્યા બે ને સંગત હોય તેવું બિંદુ અક્ષ પર લઈ તેમાંથી એક્સક્ષ ને સમાંતર રેખા દોરવામાં આવે છે એટલે આપણે શું કરવાનું એન ભાઈ એન તો આપણને ખ્યાલ આવી જ જશે પછી જ્યારે વાયક્ષ લઈ આ રીતે જે આલેખ હશે એમાં જે આ અક્ષ હશે એ અક્ષ પર આપણે સંચય આવૃત્તિ રાખી હશે તો એમાંથી જે એન ભાગ્યા બે કિંમત મળશે એ અહીંયા ક્યાંક હશે અને એને સમાંતર એટલે કે એક્સક્ષ ને સમાંતર આ એક્સક્ષ એને સમાંતર એ જ્યાં વાય પછી આપણે આ જ્યાં કટ કરે એ આપણે મધ્યસ્થને અનુરૂપ કોઈ આપણીને કિંમત મળશે એક્સ અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે આ રેખા આપેલ ઓજાઈને જે બિંદુમાં છેદે છે તે બિંદુમાંથી વાય અક્ષને સમાંતર રેખા દોરવામાં આવે છે આ બીજી રેખા વાય અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુનો વાય અક્ષ કાં તો વાયમ મધ્ય મધ્યસ્થની કિંમત આપે છે એટલે જ્યાં

એક જ આલેખ પર દોરવામાં આવે છે ત્યારે બંને ઓજા એકબીજાને જે બિંદુએ છેદે તે બિંદુનો એક્સ એમ મધ્યસ્થની કિંમત દર્શાવે છે એટલે અહીંયા બે રીત છે એક રીત થઈ ગઈ કે ખાલીથી ઓછા પ્રકારની અથવા તો થી વધુ પ્રકારની બેમાંથી કોઈ એક આલેખ દોરો અને એમાંથી એન ભાગ્યા બે લઈને આપણે એક્સ એક્સ એક્સને સમાંતર રેખા દોરો વાય એક્સથી અને જ્યાં એ બિંદુ આપણા આલેખને છેદેથી ઓછા પ્રકારનો હોય કેથી વધુ પ્રકારનો હોય

બરાબર છે ફરી એકવાર આલેખથી બતાવી દો કે જે આપણો આ માની વક્ર છે એન ભાગ્યા બે ક્યાંક અહીંયા મળે છે તો આ બિંદુથી એક્સ અક્ષને સમાંતર મળ્યું રેખા તો અહીંયા જે બિંદુ હશે એનો જે એક્સ યામ હશે એ આપણો મધ્યસ્થ છે આથી ઓછા કેથી વધુ પ્રકારનો જ્યારે આલેખ મળશે ત્યારની વાત હવે આવી જ રીતે થી ઓછા અને થી વધુ પ્રકારના એક જ આલેખમાં મૂકવાનો એટલે કે આ રીતે આવશે એક એક આ રીતે બરાબર છે તો આ બંને જે છેદે છે અહીંયા એ બિંદુનો જે એક્સ એમ હશે એ જ આપણો મધ્યસ્થ તો આ બે પ્રકારની રીત છે બરાબર છે એમાંથી આપણને જે સરળ પડે એ આપણે કરીશું બરાબર છે અહીંયા આપણે નવનીતનામાં જે છે એ રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ બાકી તમે આ બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો અને આપણી ટેક્સ્ટબુકમાં બંને રીતો બતાવેલી છે જો નોંધ કોઈપણ પ્રકારનો ઓજાઈ દોરવા માટે આવૃત્તિ વિતરણના વર્ગો સતત પ્રકારના હોય તે આવશ્યક છે આપણા જ્યારે મધ્યસ્થની કિંમત શોધીએ છીએ ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું કે આપણા જે વર્ગ આપેલા છે હંમેશા કેવા પ્રકારે હોવા જોઈએ સતત પ્રકારના જ હોવા જોઈએ જો વર્ગો અસત હોય પ્રકારના હોય તો તેમને પહેલાં શું કરવું પડશે સતતમાં પરિવર્તિત કરવા પડે છે અને એ આપણે આગળ જોઈ ગયા છે કે કેવી રીતે સતત કરવા પડે છે હવે આપણે જે માહિતી મેળવી સંચય આવૃત્તિ વક્ર માટે કે ઓજાયું માટે કે ઓજીયુ માટે એનો હવે આપણે એક્ઝામ્પલ કરીએ આપણે ઉદાહરણના એક્ઝામ્પલ એક કે બે છે એ તમને હોમવર્કમાં આપું છું સ્વાધ્યાયના હું કરાવું છું સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ ચાર તો એનો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાના 50 કર્મીઓનું દૈનિક વેતન દર્શાવે છે આ આવૃત્તિ વિતરણ કોષ્ટક છે 50 કર્મીઓનું દૈનિક વેતન એક કારખાનામાં જે કામ કરે છે એમનું દૈનિક વેતનનું બતાવે છે એટલે કે દિવસનું વેતન દૈનિક વેતન 100 થી 120 રૂપિયા હોય એવા કર્મચારીઓની સંખ્યા 12 છે 120 થી 140 હોય એવા કર્મચારીઓ 14 140 થી 160 હોય એવા 8 160 થી 180 હોય એવા 6 અને 180 થી 200 રૂપિયા હોય એવા કર્મચારીઓ છે દસ તો શું કહે છે ઉપરના આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવોથી ઓછા અને તેનો ઓજાઈ દોરવો અને થી ઓછા પ્રકારની હવે આપણે શું કરવું પડશે તો હવે પહેલાં તો આપણે શું દોરવું પડશે થી ઓછા પ્રકારની જે આપણી સંચય આવૃત્તિ વિતરણ છે કોષ્ટક દોરીશું હવે થી ઓછા એટલે કંઈથી આપણે લઈશું આપણે હંમેશાથી ઓછા હોય તો ઉધ્વ સીમાને

એકસો વીસ રૂપિયાથી ઓછા હોય દૈનિક વેતન એવા કર્મચારીઓ કેટલા છે તે એવા કર્મચારીઓ છે બાર તો જો એકસો વીસ થી ઓછું તેવા કર્મચારીઓની સંખ્યા છે બાર હવે અહીંયા જોવો હવે અહીંયા કયો આપણે દૈનિક વેતન આવશે એકસો ચાલીસ તો એકસો ચાલીસ થી ઓછા હોય એવા દૈનિક વેતનની કર્મચારીઓની સંખ્યા કેટલી તો તમે જોશો તો સોરી તો અહીંયા છે ચૌદ હવે તમે કહેશો ચૌદ ના ચૌદ નહીં ચૌદ તો ખરા જ પણ સાથે સાથે એકસો વીસ થી ઓછા પણ એકસો ચાલીસ બરાબર છે એકસો ચાલીસ થી ઓછા જે દૈનિક વેતન ધરાવે જેવા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે કર્મચારીઓની છવ્વીસ એવી જ રીતે એકસો સાહીઠ થી ઓછા એકસો સાહીઠ થી તો ત્રણે નો સરવાળો કરો એટલે આઠ વત્તા ચૌદ વત્તા બાર એટલે થશે ચોત્રીસ બરાબર છે એકસો એસી થી ઓછા તો બાર ચૌદ આઠ છ એટલે કે ચોત્રીસ વત્તા છ એટલે થાય ચાલીસ બસો થી ઓછા તો ચાલીસ અને વત્તા દસ કાં તો બધાનો સરવાળો કરશો એટલે પચાસ અને આમ પણ આપણા કર્મચારીઓ પાસે પચાસ જ છે એટલે પચાસ જ થશે બરાબર છે ઓકે હવે જો અહીંયા બિંદુઓ કયા કયા મળે છે તો આજે જે આપણા હંમેશા આપણે જાણીએ છીએ કે વર્ગ છે એ આપણે ક્યાં રાખીશું તો એક્સઅક્ષ પરથી ઓછા પ્રકારનો હોય તો મળશે એટલે કે ઉધ્વસીમા એકસો વીસ એકસો ચાલીસ એકસો સાહીઠ એકસો એસી બસો એ આપણેથી ઓછા પ્રકાર માટે આપણે એક્શ પર રાખીએ છીએ અને વધુ પ્રકાર માટે આપણે અધસ અધ સીમા આપણે એક્સઅક્ષ પર રાખીએ છીએ તો અહીંયા આપણેથી ઓછા પ્રકારની માહિતી રાખવી છે એટલે આલેખ દુર્વો છે તો આપણે એક્શ પર ઉધ્વસીમા રાખીશું એટલે કઈ કઈ થશે એકસો વીસ એકસો ચાલીસ એકસો એકસો એંસી અને બસો અને જે આપણો આ જે કર્મચારીઓની સંખ્યા જે સંચય આવૃત્તિ વિતરણ મળ્યું એ આપણે ક્યાં રાખીશું તો વાય અક્ષ પર એટલે જો હવે બિંદુ એકસો વીસ બાર એકસો ચાળીસ છવ્વીસ એકસો સાહીઠ ચોત્રીસ એકસો બસો પચાસ બસો અને આ પચાસ એટલે એક્સક્સ બસો અને વાય એક્સ પચાસ તો આ જે બિંદુઓ મળે એટલે જો એકસો વીસ બાર એકસો ચાલીસ છવ્વીસ એકસો સાહીઠ ચોત્રીસ એકસો ચાલીસ બસો અને પચાસનું આલેખન કરીને તે બધા જ બિંદુને મુક્ત હસ્ત વક્ર દ્વારા જોડીનેથી ઓછા પ્રકારનો ઉજાય મેળવીએ તો આપણે દોરવાનો શરૂ કરીએ તો પહેલાં એક્સ અને વાય એક્સ દોર દઈએ અહીંયા આપણું ગમ બિંદુ હવે તમને થશે કે આ નિશાની શેની છે તો આ નિશાની એના માટેની છે કે આપણો આલેખ ક્યાંથી શરૂ થાય છે કે સો થી એકસો વીસ બરાબર છે તો આગળના એકથી સો એટલે કે દસથી સો જે લખવાના થાય એ આપણે હવે તો આપણો આલેખ આપણા એવું બને કે નોટબુકની બહાર જતો રહે બરાબર છે કેમ કે આટલો ભાગે ખાલી એમને કર્યા કામ કર્યા વગરનો રહી જાય તો આ શું થશે કાગપત જે આપણે કેવું કે એટલું વસ્તુ એને કમ્પ્રેસ કરી નાખી છે કટ અંદર સમેટી લીધી છે કે જે કામ વગરનો ભાગ છે કોરો ભાગ છે બરાબર છે એટલે આટલો ભાગ આપણે શું કરીએ છીએ એવી રીતે દર્શાવીએ છીએ એટલે જીરોથી લઈને ક્યાંથી સુધી સો સુધી આ ભાગ થઈ ગયો કે જ્યાં કશો વર્ક થશે નહીં હવે આપણો ઉજવ્યું ક્યાંથી છે તો સો સોરી આપણે એક્સ પર કંઈક નથી લઈશું સો એકસો વીસ એકસો ચાલીસ એકસો સાહીઠ એકસો ને બસો આ થઈ ગયા એક્સઅક્સ કે જ્યાં આપણે ઉધ્વસીમાઓ લખી બરાબર છે હવે વાય એક્સ પર આપણે કઈ સંખ્યા લખીએ છીએ તો સંચય આવૃત્તિ બાર છવ્વીસ ચોત્રીસ ચાલીસ પચાસ તો આપણે કેવી રાખીશું પાંચથી રાખીશું એટલે ઝીરોથી પાંચ પાંચથી દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પચાસ હવે આપણો પહેલો મુદ્દો શું છે જો એકસો વીસ બાર એકસો તો એકસો વીસ આર્યા બાર ક્યાં હશે તો કે દસ અગિયાર બાર તો બે પોઈન્ટ બીજો પોઈન્ટ એકસો ચાલીસ છવ્વીસ તો એકસો પચીસની ઉપર એક છવ્વીસ તો છવ્વીસ થી આપણું સીધું સમાંતર રાખીએ અહીંયા અને એકસો ચાલીસ અહીંયા તો આ થઈ ગયું એકસો ચાલીસ છવ્વીસ એ જ રીતે એકસો સાહીઠ અને આ થશે ચોત્રીસ એકસો ચોત્રીસ એકસો સાહીઠ અને આ થઈ ગયા ચોત્રીસ બરાબર છે એ જ રીતે અને 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 આ થઈ ગયા હવે આપણે શું કરીએ આમને મુક્ત એટલે કે એવી જ રીતે આ બિંદુ નાની સાથે જોઈન્ટ કરો આ બિંદુના સાથે આ બિંદુ નાની સાથે અને આ બિંદુને આ સાથે હવે જે વક્ર મળ્યો એ આપણો કહેવાય થી ઓછા પ્રકારનો ઓજાય બરાબર છે તો આ જે આપણાને મળ્યો વક્ર એ આપણું કહેવાયથી ઓછા પ્રકારનો ઓજાઈ કોના માટે તો કે આ સંચય આવૃત્તિ માટે બરાબર છે બહુ સરળ છે આથી ઓછા પ્રકારની છે તમને હું હોમવર્કમાં આપું છું તમેથી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ ઉજાઈ મેળવો બરાબર છે હોમવર્કમાં તમેથી વધુ સંચય આવૃત્તિ ઉજાઈ તમે દોરવાનો પ્રયત્ન કરજો

થી ઓછા પ્રકારનો જ ઓઝા દોરવાનો આવશે અને મોટા ભાગે તમારેથી ઓછા પ્રકારનો જ ઓજાઈ દોરવાનો આવશે તો જો કરતા ઓછું તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેનું વજન છે 0 ચાલીસ કરતા ઓછું એવા ત્રણ વિદ્યાર્થીઓ 42 કરતા ઓછું એવા પાંચ વિદ્યાર્થીઓ 44 કરતા ઓછું એવા નવ વિદ્યાર્થીઓ છેતાળીસ કરતા ઓછું એવા ચૌદ વિદ્યાર્થીઓ અડતાળીસ કરતા ઓછું એવા 28 વિદ્યાર્થીઓ પચાસ કરતા હોઉં છું તેવા બત્રીસ વિદ્યાર્થીઓ બાવન કરતા હોઉં છું તેવા પાંત્રીસ વિદ્યાર્થીઓ હવે અહીંયા તમારે કોઈક જાતનું કોષ્ટક કે અલગથી વર્ક વર્ક કરવાની જરૂર થશે નહીં કેમ કેમ કે અહીંયા તમને પહેલાંથી સંચય આવૃત્તિ વાળું કોષ્ટક આપી દીધું છે થી ઓછા પ્રકારનું બરાબર છે એટલે હવે જોવો શું કહે છે તો આપેલ માહિતી માટેથી ઓછા પ્રકારનો ઓજાઈવ દોરો ઓકે તે પરથી વજનને મધ્યસ્થ મેળવો હવે અહીંયા તમારે શું મેળવવાનું છે મધ્યસ્થ તો અહીંયા તમારું એન કહેવાશે પાંત્રીસ બરાબર છે આલેખ પરથી આ મેળવેલા પરિણામનો સૂત્રનો ઉપયોગ કરીને પણ ચકાસો એટલે આલેખ પરથી તમારા સૂત્રનો ઉપયોગ કરીને પણ ચકાસવું પડશે બરાબર છે એટલે ત્યાં તમારે પછી વર્ગ અને એનો આવૃત્તિ એ જરૂર પડશે હવે જુઓ આપણે આલેખ દોરવો છે ઓછાએ દોરવો છે તો ત્યાં આપણે શું કરશું તો આપણે જો અહીંયા આલેખ જે છે આપણે સતત છે બધા તો જો અહીંયા આડત્રીસથી ચાલીસ કેટલો ગેપ બે ચાલીસથી બેતાળીસ દરેક જુઓ તો તમે તો તમે જોશો કે દરેક વચ્ચે બે બેનો જ ગેપ છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ સતત વર્ગ છે એટલે આપણે અહીંથી ડાયરેક્ટ આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરશું અને આ બધી આપણી ઉધ્વશીમાં જ છે તો ઉધ્ધી ઉધ્વસીમા હોવાથી આપણે ડાયરેક્ટ જ આને આપણે એક્સક્સ પર લઈશું અને આ જે કિંમતો છે એને આપણે વાય એક્સ પર રાખીશું તો શરૂ કરીએ તો જુઓથી ઓછા પ્રકારનો ઓછા દોરવા માટે આપણે કયા કયા બિંદુ જોઈશે આડત્રીસ ઝીરો ચાલીસ ત્રણ બેતાલીસ પાંચ ચુમ્બાલીસ નવ છેતાળીસ ચૌદ અડતાળીસ અઠ્યાવીસ પચાસ બત્રીસ બાવન પાંત્રીસ આ થઈ ગયા બિંદુઓ આપણા જેનું નિરૂપણ કરીએ અને ત્યારબાદ તે બધા જ બિંદુઓને સળંગ મુક્ત વક્ર દ્વારા જોડીએ તો જો આપણો જે આ થઈ ગયો એક્સ અક્ષ આ થઈ ગયો વાય અક્ષ એક્સ અક્ષ પર આપણે ક્યાંથી ઓજાયો આપણો શરૂ આપણો જે આલેખ છે તો આડત્રીસ થી શરૂ થાય છે તો આડત્રીસ થી ઓછે તો આપણે આડત્રીસ થી કિંમત મૂકવાની શરૂ કરીએ તો આડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માળીસ કેમ કે આગળની જે કિંમતો છે બે થી લઈને આડત્રીસ સુધી ત્યાં કોઈ જાતનો આપણાને આલેખ મળવાનો નથી અને એક વરફ વર્ક રહેશે અને એવું બની શકે કે આપણો જે આલેખ છે આપણી નોટબુકની બહાર જતો રહે તો આપણે શું કરીએ છીએ આટલો ભાગ સ્કીપ કરી દઈએ છીએ અને એના માટે આટલો ભાગ જે છે પણ દેખાતો નથી બરાબર છે તો જુઓ આડત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ પચાસ બાવન એક્સ વાય એક્સ પર એક્સએક્સનું કામ થઈ ગયું હવે વાય એક્સ પર જો અહીંયા એક્સએક્સ પર આપણે લખી દીધું ઉધ્વસીમાઓ વાય એક્સ પર આપણે લખીશું સંચય આવૃત્તિ સી એફ એક કેટલી છે તો જુઓ જીરો ત્રણ પાંચ નવ તો આપણે જીરો પાંચથી લઈને પાંત્રીસ સુધી લખી દઈએ તો જુઓ જીરો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ થઈ ગયું આ હવે આપણે દરેક કિંમતો મૂકતા જઈએ અને લખતા જઈએ તો પહેલું બિંદુ હતું આડત્રીસ જીરો તો આડત્રીસ એક્સક્સ પર અને વાયક્સ જીરો ક્યાં હોય તો કે એક્સઅક્સ પર તો આ થઈ ગયું આપણું પહેલું બિંદુ આડત્રીસ જીરો બીજું બિંદુ હતું ચાલીસ ત્રણ તો આ ચાલીસ અને આ ત્રીજા બિંદુ કાપાય ત્રણ તો આ થઈ ગયું ચાલીસ ત્રણ ત્રીજું બિંદુ હતું બેતાલીસ પાંચ તો આ થઈ ગયું આ પાંચ સોરી આ પાંચ અને આ બેતાળીસ તો આ બેતાલીસ પાંચ ચોથું બિંદુ શું હતું ચુમ્બાળીસ નવ તો જુઓ આ દસ અને દસ થી એક ઓછું એટલે નવ કાપો એટલે કાપ અહીંયા તો આ નવ અને આ થઈ ગયા ચુમ્બાળીસ તો ચુમ્બાળીસ નવ પછી છેતાળીસ ચૌદ છેતાળીસ ચૌદ બરાબર છે તો છેતાળીસ ચૌદને પણ આ લેખી નિરૂપણ કરી દઈએ તો આ થઈ ગયું છેતાળીસ ચૌદ પછી છે અડતાળીસ ચોવીસ સોરી અડતાળીસ ત્રેવીસ અડતાળીસ અઠ્યાવીસ સોરી સોરી અડતાળીસ અઠ્યાવીસ તો અડતાળીસ આ થઈ ગયા અઠ્યાવીસ બરાબર છે આ થઈ ગયા ત્રીસ થી બે ઓછા કાપા એટલે અઠ્યાવીસ તો આ અઠ્યાવીસ અડતાળીસ પચ હવે જો પચાસ થી બે બે કાપા ઉપર એટલે થઈ ગયા બત્રીસ બત્રીસ એટલે પચાસ બત્રીસ તો આ પચાસ અને આ બત્રીસ અને છેલ્લું બિંદુ બાવન પાંત્રીસ તો આ પાંત્રીસ અને આ બાવન હવે આ દરેક બિંદુને આપણે મુક્ત પડે હાથને આ રીતે જોઈન્ટ કરી દઈએ તો આવો કંઈક આપણાને વક્ર મળે છે તો આ થઈ ગયો આપણો ઉજાય બરાબર છે હવે આ ઉજાય પરથી આપણે શું શોધવું છે તો આ ઉજાય પરથી જ આપણે મધ્યસ્થ શોધવો છે બરાબર છે તો જુઓ તો આપણે શું કરીશું આપણે એન કેટલા મળે છે અહીંયા જુઓ તો એન મળે છે આપણને પાંત્રીસ આપણે એન બરાબર થાય છે પાંત્રીસ અને પાંત્રીસ ભાગ્યા બે તો એ આપણો જે અવલોકન મળશે એ અવલોકન આપણું એક્સઅક્સને સમાન વાય એક્સ પરથી એક્સઅક્સને એક સમાંતર રેખા દોરીશું અને જે આલેખને કટ કરે એનો એક્સયામ જે બિંદુને કટ કરે એ બિંદુનો એક્સયામ એ આપણું મધ્યસ્થ કહેવાશે તો એન ભાગ્યા બે એટલે થાય સત્તર પોઈન્ટ પાંચ સત્તર પોઈન્ટ પાંચ કે અહીંયા મળશે બરાબર છે એ સત્તર પોઈન્ટ પાંચ અને આ અક્ષ એથી આપણે અક્ષને સમાંતર રેખા દોરીએ તો એ આલેખને અહીંયા કટ કરે છે તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કટ કર્યું હવે અહીંથી આપણે લંબ દોરી તો આ બિંદુનો એક્સયામ શું બને છે તો એ દેખાય છે કે આપણે બિંદુનો અહીંયા છેતાળીસ કે છેતાળીસ મળે છે કે ચુંબાળીસ સોરી છેતાળીસ જેવું કંઈક મળે છે બરાબર છે છેતાળીસ પોઈન્ટ પાંચ જેવું તો આ આપણું બિંદુ થશે છેતાળીસ પોઈન્ટ પાંચ બરાબર છે તો આપણો મધ્યસ્થ પણ કેટલો થશે છેતાળીસ પોઈન્ટ પાંચ એટલે જો હવે મધ્યસ્થ શોધવા માટે વાય બિંદુ ઝીરો સત્તર પોઈન્ટ પાંચ એટલે આ થઈ ગયું માંથી x અક્ષ ને રેખા દોરીએ લા દોરી જે ઓજાયો બિંદુ P માં છેદે છે તો આ બિંદુ P માં છેદ્યું છે બિંદુ P નો x યામ મધ્યસ્થની કિંમત આપે છે તો બિંદુ P નો x યામ શું છે 46.5 એ આપણો શું થઈ ગયો મધ્યસ્થ ઓજાય પરથી સ્પષ્ટ છે કે બિંદુ P નો x યામ 46.5 છે આથી મધ્યસ્થની કિંમત કેટલી થશે 46.5 હવે આપણે ગણતરીથી કરીએ તો ગણતરીમાં જો n બરાબર 35 અને એને ભાગ્યા બે બરાબર સત્તર પોઈન્ટ પાંચ હવે સત્તર પોઈન્ટ પાંચ એ ક્યાં સમાય છે અહીંયા તો અહીંયા જ સમાશે આજે આપણા અઠ્યાવીસ છે ત્યાં જ સમાશે સત્તર પોઈન્ટ પાંચ એટલે અહીંયા જુઓ તો અડતાળીસ કરતાં ઓછું તો અડતાળીસ કરતાં ઓછું એટલે આપણો અહીંયા અહીંયા વર્ગ કયો હોવો જોઈએ છેતાળીસથી અડતાળીસ તો એલ બરાબર આપણા થઈ જશે છેતાળીસ અને એની ઉપર આપણે જે અહીંથી આપણે શું કરીશું અહીંયા દરેક કિંમત જવું હોય તો આપણે શું કરીએ જીરો જીરો પછી ત્રણ બાદ કરીએ તો ત્રણ પાંચમાંથી ત્રણ બાદ કરીએ તો બે તો એવી રીતે આપણે બાદ કરતા જઈએ એટલે આપણે દરેકની કિંમત મળી જશે બરાબર છે અને આપણે વર્ક પણ મળી જશે અને એની ઉપરની કિંમત હશે એ આપણું કેવું શું કહેવાશે એ આપણો સીએફ કહેવાશે તો જુઓ સત્તર પોઈન્ટ પાંચમું અવલોકન સત્તરમું અવલોકન તેમજ અઢારમું અવલોકન અડતાળીસ કરતાં ઓછું પરંતુ છેતાળીસ કરતાં અધિક આથી આપણો વર્ક કયો થઈ ગયો છેતાળીસ અડતાળીસ એ આપણો મધ્યસ્થ થઈ ગયો અને અહીંથી આપણને એલ બરાબર મળ્યા છેતાળીસ સી કેટલા થઈ ગયા ચૌદ કેમ તો જુઓ અહીંયા આની ઉપરનો જે આપણો આ સીએફ છે એ આપણો ચૌદ કહેવાશે અને અઠ્યાવીસ જે જ્યાં અઠ્યાવીસ છે એની સામેનો જે આપણી આવૃત્તિ હશે એ આપણો શું કહેવાશે એફ કહેવાશે તો અઠ્યાવીસ માંથી ઉપરનો બાદ કરી દઈએ તો ગેપ છે બે નો છે તો મધ્યસ્થ સૂત્ર મૂકીએ એમ બરાબર એલ વત્તા એન ભાગ્યા બે ઓછા સીએ ભાગ્યા એફ ગુણ્યા એચ હવે એલ છેતાળીસ વધતા એન ભાગ્યા બે સત્તર પોઈન્ટ પાંચ ઓછા સીએફ ચૌદ ભાગ્યા ચૌદ ગુણ્યા બે સત્તર પોઈન્ટ પાંચ ઓછા ચૌદ ભાગ્યા ચૌદ ગુણ્યા બે આ બે સત્તા ચૌદ થઈ જાય બરાબર છે અને હું આખું સાદુ રૂપ આપીશું ત્યારે આપણને મળશે જીરો પોઈન્ટ પાંચ બરાબર છે તો જીરો પોઈન્ટ પાંચ એટલે અહીંયા આપણે લખી શકીએ છેતાલીસ વત્તર ઝીરો પોઈન્ટ પાંચ એટલે છેતાલીસ પોઈન્ટ પાંચ તો આપણો અહીંયા જોવો મધ્યસ્થ એમ બરાબર મળે છેતાળીસ પોઈન્ટ પાંચ જે આપણે સૂત્રથી ગણતરી કરીએ છીએ તે પ્રમાણે તો અહીંયા અને આલેખ પરથી જે મળ્યો તે બંનેની કિંમત કેવી મળે છે જુઓ છેતાળીસ પોઈન્ટ પાંચ આલેખથી અને સૂત્રથી છેતાળીસ પોઈન્ટ પાંચ બંનેની કિંમત કેવી મળે છે સમાન એટલે જુઓ આમ આલેખ દ્વારા તેમજ સૂત્રનો ઉપયોગ દ્વારા બંને રીતે આપેલ માહિતીનો મધ્યસ્થ છેતાળીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ મળે છે હવે એવી જ રીતે તો જો કોષ્ટક ગામના સો ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન કરે છે દર્શાવેલ છે તો જો આ થઈ ગયા આપણા વર્ગ અને આ થઈ ગયા આપણી આવૃત્તિ બરાબર છે આ આવૃત્તિ વિતરણને થી વધુ પ્રકારના વિતરણને પરિવર્તિત કરો હવે આ આગળના આગળના જે બે પ્રશ્નો હતા એથી ઓછા પ્રકારનું આપણે કર્યું હવે આપણે થી વધુ પ્રકાર માટે કરીએ તો તેનો હવે પછી ઓજાઓ દોરીશું થી વધુ હોય ત્યારે આપણે શું કરવાનું છે અધરસીમા લેવાની છે એટલે થી વધુ અધર સીમાનો ઉપયોગ કરશું અને એક વાય હ એક શક્ષ પર આપણે અધસીમા લખીશું તો જો તો આપણે પહેલાં શરૂ કરીએ તો ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામ હેક્ટર ખેતરની સંખ્યા પચાસ કે તેનાથી વધુ તેવા તો બધા પચાસથી વધુ તો પચાસથી વધુ આ બધા આવી ગયા એટલે દરેકનો સરવાળો કરી દઈએ તો કેટલા છે સો પંચાન કે તેનાથી વધુ આ પંચાન છે તો એનાથી વધુ તો આ પંચાન પંચાનથી વધુ તો આ બે બાદ કરી દઈએ તો આ સોમાંથી બે બાદ કરો એટલે કેટલા થાય અઠ્ઠાણું સાહીઠ કે તેનાથી વધુ હવે સાહીઠ છે તો થી વધુ સાહીઠ કે સાહીઠ કરતાં વધુ તો આ બે નીકળી જાય એટલે આઠ વત્તા દસ સોરી આઠ વત્તા બે દસ એટલે સો માંથી દસ નીકળી જાય એટલે કેટલા થાય નેવું તો આ નેવું એ જ રીતે આગળના પાસઠ કે તેનાથી વધુ તો ઇઠ્યોતેર સિત્તેર કે તેનાથી વધુ ચોપન અને પંચોતેર કે તેનાથી વધુ એ વાત થશે સત્તર સોરી સોળ બરાબર છે આ થઈ ગયા થી વધુ પ્રકાર માટેની સંચય આવૃત્તિ હવે તેનો ઉજાય દોરવા માટે આપણે કયા બિંદુ લેવા છે પચાસ સો પંચાવન અઠ્ઠાણું સાહીઠ નેવું પાસઠ અઠ્યોતેર સિત્તેર ચોપન પંચોતેર સોળ તો જુઓથી વધુ પ્રકારનો ઉજવણી દોરવા આપણે બિંદુઓ પચાસ સો પંચાણું અઠ્ઠાણું સાહીઠ નેમ પાસઠ ઇઠ્યોતેર સિત્તેર ચોપન અને પંચોતેર સોળનું નિરૂપણ કરીએ અને ત્યારબાદ તે બધા જ બિંદુઓને સળંગ મુક્ત હસ્ત વક્ર વડે શું કરીશું જોઈન્ટ કરીશું તો એક્સઅક્ષ પર આપણે શું રાખીશું અધશીમાઓ અને વાય અક્ષ પર આપણે રાખીશું સંચયાવૃત્તિ તો આ એક્ષઅક્ષ દોરીએ આપણી જે વર્ગ છે એ ક્યાંથી શરૂ થાય છે પચાસ થી પચાસ કે પચાસ કરતા વધુ તો આપણે શું કરશું જીરો થી લઈને પચાસ અને ચાલીસ સુધીનું સ્કીપ કરી દઈશું એટલે આપણે શું કરીશું આટલે આવી ગયા હવે આગળના બિંદુ એટલે પચાસ પંચાવન સાહીઠ પાસઠ સિત્તેર અને પંચોતેર બરાબર છે પછી આપણા એક્સ પર સોરી વાય એક્સ પર કયા રાખીશું

અને એક્સક્સ પર 50. તો આ પેલું બિંદુ પંચાવન પર પર હતા 98 તો અને આ થઈ ગયું ત્રીજું બિંદુ ચોથું બિંદુ હતું પાસઠ ઇઠ્યોતેર સોરી હા પાસઠ ઇઠ્યોતેર બરાબર છે પાસઠ ઇઠ્યોતેર તો થઈ ગયું ચોથું બિંદુ પા પાંચમું બિંદુ હતું સિત્તેર અને પંદર થી એક ઉપર એટલા થઈ ગયું સોળ આ થઈ ગયું પંચોતેર સોળ હવે આ દરેક બિંદુને જોડીએ તો આ રીતે જોડાશે બરાબર છે તો આ જે વક્રમ મળ્યો એને કહેવાય થી વધુ પ્રકારનો ઓજાઈ બરાબર છે તો આ આપણું થઈ ગયુંથી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ માટેનો ઉજાય બરાબર છે હવે એવું પણ બની શકીએ કે આ જે આ આપણને હવે મધ્યસ્થ શોધવો તો શું કરશો તો મધ્ય શોધવા માટે આપણે આ એક હવે આથી ઓછા પ્ર સોરીથી વધુ પ્રકારનો દોરી નાખ્યો હવે તમેથી ઓછા પ્રકારનો ઉજાય દોરો એ એક જ આલેખમાં દોરો અને બંને જે છેદશે એ જ આપણું એ બિંદુનો એક્સયામ એ આપણું મધ્યસ્થ કહેવાય છે તો આ બે રીત છે બરાબર છે તો અહીંયા આપણે આ આંકડા શાસ્ત્ર આપણું આખું પ્રકરણ પૂર્ણ થાય છે ફરી નવા પ્રકરણ સાથે મળીએ ત્યાં સુધી અસ્તુ બરાબર છે મિત્રો